અને સીતારામ આજે આપણે બનાવવાની છે ભીંડિયાની ઢેફલી. તેના માટે જો આપણી બધી સામગ્રી તો તૈયાર કરી લીધી. તો અહીંયા આપણે લીધો છે ચણાનો લોટ, પછી આમાં છે તેલ અને આ ગરમ પાણી. તો આપણે હવે આમાં તેલનું મૂળ નાખીએ અને લોટને એકદમ સરસ રીતનો ઓલો કરી લઈએ. તો આપણે આમ તેલનું મૂળ નાખીએ ને આપણે આને ઓલો કરી લઈએ, પછી ગરમ પાણી નાખીએ ને આપણે પછી એના પીંડિયા વાર. ખેતરને વહે હતા એટલે કંઈ બનાવવાનો ટાઈમ નથી ચડ્યો ને ઢૂંઢે પછી લાગે ભૂખ એટલે મિથલાની પાછું હમણાં દુકાનનું કંઈ નથી બહુ ખાતો, તો કાં ઘેર બનાવતા ને તો એણે ભાવેથી ખાય. હમણાં નેવરા થયાંથી એવું બનાવી હતું, એ વાંધો નહીં, એ ફ્રી થયા થોડા. નાખ હમણાં તો નેદવા ને વાહે નીણે વાહે ટાઈમ જતો આખો દી, તેવી ફાઇનલ ઈ કામ તો એવું પૂરું થઈ ગયું. એવા છે ત્યાં એ નેવરા થયા તે વા કરીએ કંઈક પણ આમાં. જો હવે આપણે પિંડિયા વારવા ચાલુ કરી દીધા, હવે કે પિંડિયા વારે ને પછી એકણીને તેલમાં તલના પછી ભૂકો કરે ને છાણી મૂકવાની હોય. તો કે આ બધાને ઘેર બનતા હશે વધારે પડતા હતા ઢેફલી. છોકરાઓને પાકે જાય તે ભારે ન લાગે ને ઓલ પછી એમાં ખાને રૂપાર પાકે જાય, પિંડી અસલમ પાકે જાય. બહુ ખીવાનું છોકરાઓ ખાઈએ ન, આમાં બહુ ઘી ન જોઈએ છોકરાઓ ખાય. અમારે તો મેટલો ખીવાનું ખાય જ ન બહુ, તો મૂનથારમાં ઘી વધારે જોઈએ તો મૂનથારની ઓછો ખાય. તેલ નાખી દઈએ ને તેલ ગરમ કરી લઈએ, પછી તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં પિંડિયા તળી લઈએ. તો તેલ આપણે જરાક ધીરે ઓલે તેલ ગરમ થવા દેવાનું છે, કારણ કે ફૂલ તેલ ગરમ થઈ જાય તો પછી પિંડિયા એમાં નાખીએ એ ભેગા પિંડિયા થઈ જાય લાલ, અંદરથી નીકળે કાસા, એટલે એમાં પિંડિયા રૂપારા એકદમ લાલ ને એકદમ અહીં અસલ થઈ જાય ને તારો કાઢવાના, તો એકદમ એ સડે જાય. તો આપણે એમાં પિંડિયા એડ કરી દઈએ, તો જો ધીરો ગેસ છે એટલે પિંડિયું એકદમ આપણું ચડે જાય કાસુરી હે નહીં, તો પિંડિયું એકદમ લાલછોર થઈ જાય ત્યાં લગા આપણે એમાં રાખવાનું છે. ને ધીરે ગેસી પકી હોય ને તો પિંડિયું એકદમ મસાલનું પાકી જાય, કાસું ન રહે અંદરથી. તો જો એ આપણા પિંડિયા એકદમ મસ્ત મજાના સડે ગયા, એકદમ બ્રાઉન કલર થઈ ગયો એવા આપણે એને કાઢી લઈએ. જો એ કાસા નેત્ર્યા એકદમ મસ્ત મજાના હેકાઈ ગયા, આવી રીતના હેકાઈ જાય એટલે પિંડિયું તમારું કાસું મૂળ ન રહે ને અંદરથી કાસું નીકળે ન, એકદમ લાલ થવા દેવાના પિંડિયા. તો આપણી પિંડી એકદમ આખા તલ લઈએ આવી રીતના જ બધે બધા, પછી આપણે એને ભૂકો કરવાનો રહે. પિંડિયા જો આપણા રૂપાના ઠરે ગયા અસલને એકદમ, હવે આપણે લાઇટની વાટ જોતા હતા લાઇટ આવી ગઈ, ને કાંઈ કે ખાંડીને દસ્તો લેવા પડો તાતે લાઇટ આવી ગઈ, તે મિક્સર એ કે ભૂકો ફટાફટ થઈ જાય, ખાંડીની વાર લાગે મિક્સર કાંઈ કાંઈ થઈ જાય, ત્યાં મિક્સર ભૂકો કરી લઈએ. માફ કરવું પડે.
હાલો તો આપણો ભૂખો થયો કમ્પ્લેટ, ને હવે આપણે એના ભલીએ વાટકા, પછી આપણી સાણી મૂકવા મેળો અંદાજ આવે છે. જેટલા હોય ને તે અડધી ખાંડ લેવાની હોય. એક બે પોણા ત્રણ વેટકા જેવું, અઢી વેટકા જેવું થયો, તેવામાં આપણી દોઢ વેટકો ખાંડ, જે વેટકાનો ભૂકોનો ભર્યો હોય ને એ જ પછી ખાંડને ભરાય તે અંદાજ આવે છે. તો આપણી પાસે દોઢ વેટકો આમાં ખાંડે આ જ વેટકાને ભર્યું, તે ખાંડની સાણી આખી મૂકી દીધી. હાલો હાલો તે આપણે આમાં ખાંડ નાખી દીધી, દોઢ વેટકો ખાંડ નાખી. કોઈને ઓસું ગેરું ભાવતું હોય તો એમાં થોડીક ઓસી નાખે અગાયને પાણી નાખ્યું એમાં, આપણે અડધો ગ્લાસની એવીની આપણી હલાવી રાખવાની ચાલ કે ખાંડ ઓગળે ન તા લગન, કારણ કે ખાંડનું પછી ઉપલી ખાંડ ઓગળે છે ને એટલી ન ઓગળે તો પછી એમાં સાણી રેડી ન આવે, એટલે આપણે ખાંડ આમાં ચાલક ઓલું થાય ત્યાં લગન હલાવી રાખવાની છે. ને થારી પણ આપણે ઘી ભૂહન કમ્પ્લીટ કરી લીધી, તો હજી સાણીમાં વાલ લાગી એટલે આપણે હવે હાલો તો આપણી સાણી એ 10-15 મિનિટ થઈ ગઈ, એ એકદમ ખાંડ આખી ઓગળી ગઈ, એ આપણી સાણી જો આવે જ ગઈ. 2-3 તાર થાય ને તાર લગા આપણી જો કરવા રાખવાનીમાં, ને એકદમ આકરી સાણી લઈએ ને તો ઢેપલી મસ્ત પડે, ને કે પછી મોરી સાણી ઢેપલી પોસી થાય. ને હવે આપણી એમાં કલર એડ કરી દઈએ, જો એકદમ કેસરી કલરની સાણી થઈ ગઈ. સાણી એમ પાણી નાખ્યું હોય થોડુંક કલરમાં એટલે પછી થોડીક વારીને હલાવવાની, નકર સાણી આપણી પાસે મોરી પડે છે એને પાછી 4-5 મિનિટ હલાવે ને પછી ઉતારવાની, નકર પછી મોરી પડે છે ને તો ઢેપલી અસલ થાય નહીં. હાલો તો હવે આપણે એમાં ભૂકો જે આપણે કર્યો હતો કમ્પ્લેટ એમાં નાખી દઈએ, અને પછી એકદમ મિક્સ કરી દઈએ, અને પછી આપણે એમાં એકદમ મિક્સ થઈ જાય એકદમ રેડી, એટલે આપણે પછી એની થારીમાં કાઢી લેવાનું છે. પછી એણે થોડીક વાર ઠરવા દઈએ એટલે મસ્ત મજાની ઢેપલી પડી જાય, ચેકા પાડવાના પછી રે મોડા મોડા ત્યાં લગ તો ન પડે, કારણ કે ધકતું હોય ને ત્યાં લગ ન થાય, તો એકદમ આપણું મિક્સ થઈ ગયું રેડી. એવું આપણું થારીમાં કાઢે ને પછી આપણે એમ 10-15 મિનિટ ઓલું કરવાનું, એમાં થોડું ઘી પણ એડ કરી દેવાય કારણ કે એનો સ્વાદ અસલ આવે, ને ઢેપલી એકદમ સરસ મજાની પોસી થાય. એટલે આપણે જો એમાં થોડું ઘણું 2 ચમચી ઘી એડ કરીએ તો મસ્ત મજાનો સ્વાદ આવે એમ. તો આપણે થોડું 2 ચમચી ઘી પણ એડ કરી દીધો, ને હવે આપણે એમ ઘીને મિક્સ કરી દઈએ એકદમ રેડી રીતના, પછી આપણે એની થારીમાં ઠારી દઈએ. તો આવડો હવે આપણે એને થારીમાં ઠારી દીધું, ને હવે આપણે 10-15 મિનિટ એને એવું પડું રહેવા દેવાનું છે, પછી આપણે એમાં ઢેપલી પાડી. સીતારામ, હું આવી ગઈ ટેપલી પાડતો હતો. યાદ આવી નથી હારું, યાદ આવી નથી હારું, નકર હાવ ઠરે જાય.